અવસરની આજ વધામણી જીર રૂડા અવસરની આજ વધામણી જીરે મારે આજની ઘડી રે રડી આમણી હારે મારે આજની ઘડી રે રડી આમણી અલે આનંદ આમ એકલો એકલો ગાવા માંડ્યો છે કઈ નશો બસો તો નથી કર્યો ને તે સાચું બોલ્યો પરમાનંદ તું નશો જ કર્યો છે ને રોમે રોમ ચડ્યો છે અરે રે સત્સંગી થઈને નશો કરતા લજવાતો નથી અરે પરમાનંદ જેને આ નશો નથી કર્યો જેને નશો નથી ચડ્યો એ સત્સંગી ખોટા આનંદ કઈ સમજાય એવું બોલ મારા ભાઈ મેં નશો કર્યો છે મારા નાથનો મેં નશો કર્યો છે ભક્તિનો સદગુરુના પ્રેમનો સ્વામિનારાયણ ભગવાનના ભાવનો આ નશો મેં કર્યો છે સમજાયું બરાબર સમજાઈ ગયું પણ મને એ કહેતો ખરો તો હું પણ તારી સાથે નાચું અહો ભાગ્યમ આ અહો ભાગ્યમ એટલે ગુરુજીની પ્રેરણાથી છેલ્લા 25 વર્ષથી સત્સંગી યુવકોનું યુવક મંડળ ચાલે છે એની ખુશીની ઉજવણી એટલે આ ભગવત કૃપા પર્વ અહો ભાગ્યમ અહો ભાગ્યમ અહો ભાગ્યમ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ શ્રીની આજ્ઞા અને આશીર્વાદથી તથા પરમ પૂજ્ય ગુરુજીની પ્રેરણાથી જ ભગવત કૃપા પર્વ આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવાઈ રહ્યું છે અહો ભાગ્યમ અહો ભાગ્યમ બોલો ભક્તો સ્વામિનારાયણ ભગવાન મળ્યા તે અહો ભાગ્યમ અહો ભાગ્યમ આ ગુરુજી મળ્યા તે અહો ભાગ્યમ અહો ભાગ્યમ આ સત્સંગ મળ્યો તે અહો ભાગ્યમ અહો ભાગ્યમ આ યુવાનોનું ભાગ્ય અહો ભાગ્યમ અહો ભાગ્યમ આ બાળકોનું ભાગ્ય અહો ભાગ્યમ અહો ભાગ્યમ આપ સર્વનું અહો ભાગ્યમ અહો ભાગ્યમ બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય ઘનશ્યામ મહારાજની જય અરે વાહ 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 આનંદ ખરેખર આજે તું મને ખૂબ સારા મહોત્સવમાં લઈ આવ્યો હું તો ધન્ય બની ગયો આનંદ ધન્ય બની ગયો પરમાનંદ તું ધન્ય નહીં આજની ઘડી ધન્ય થઈ ગઈ આપણે બધા ધન્ય થઈ ગયા
પાંચ દિવસનો આ ભગવત કૃપા પર્વ આખો ધન્ય છે, એમાં ધન્ય ધન્ય ઘડી છે આજની. સાંભળ અને જો. હે ધન્ય ધન્ય ઘડી છે આજની જીરે, આજની જીરે રૂડી ખબર આવી છે મહારાજની જીરે, ખબર આવી છે મહારાજની જીરે. હે ધન્ય ધન્ય, હે ધન્ય ધન્ય ઘડી છે આજની જીરે, આજની જીરે રૂડી ખબર આવી છે મહારાજની જીરે, સાથે હૃદયમાં રહી શકતા નથી એવું સ્વામીશ્રીએ કહ્યું છે. તારે વિગતે જાણવું છે ને કે આ મંડળની રચના ક્યારે, કેવા સંજોગોમાં, શા માટે થઈ? હા, એ જાણવાની મને બહુ ઈચ્છા છે. તો નજરે જ જોઈ લે અને જાણી લે. જય સ્વામિનારાયણ બાળકો, મજામાં છો ને? આજની પ્રશ્નોત્તરી સભા માટે તૈયાર છો ને? એકદમ તૈયાર છીએ સર. જય સ્વામિનારાયણ. તો મારા વાલા બાળકો, આપણી આ સત્સંગ પ્રશ્નોત્તરી સભામાં પહેલો પ્રશ્ન પૂછું છું. ભગવાન સ્વામિનારાયણનું નામકરણ કયા ઋષિએ કર્યું હતું? બોલો તો. ભગવાન સ્વામિનારાયણનું નામકરણ કયા ઋષિએ કર્યું હતું? ખુશાલ, ખુશાલ તું બોલ. સ્વામિનારાયણ ભગવાનનું નામ માર્કંડી ઋષિએ હરે કૃષ્ણ પાડ્યું હતું. વાહ 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 વાહ, સરસ સરસ સરસ. હવે સ્વામિનારાયણ ભગવાન કેટલા વર્ષની ઉંમરે અને કયા ગામમાં ગાદીએ બિરાજ્યા હતા? બોલો બોલો, કેટલા વર્ષની ઉંમરે અને કયા ગામમાં ગાદીએ બિરાજ્યા હતા? ડેનિસ, તું આ પ્રશ્નનો જવાબ આપ. સ્વામિનારાયણ ભગવાન 18 વર્ષની ઉંમરે જેતપુર ગામમાં ગાદીએ બિરાજ્યા હતા. વાહ વાહ વાહ, ખૂબ સરસ. હવે એ કહો, સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે કયા શાસ્ત્રની રચના કરી હતી?
સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે શિક્ષા પત્રીની રચના કરી હતી. સરસ સરસ સરસ. અહીંયા આપણી સત્સંગ પ્રશ્નોત્તરી પૂરી કરીએ છીએ. ગૌરવ, સ્નેહ, નિકુંજ, હરિવંશ, તમે હમણાંથી કેમ રેગ્યુલર નથી આવતા? સર કઈ નહીં, તો ખાલી ખાલી એમ જ એમ જ. પણ મોઢા ઉપર હાથ રાખીને શું કામ બોલે છે? જો નિકુંજ, આપણે સરને સાચે સાચી વાત કરી દેવી જોઈએ. શું વાત છે સાહેબ? સાચી વાત એમ છે કે હવે શરમ આવે છે. શરમ? અને મૂછના દોરા ફૂટો એટલે મૂછો જ આવી ગઈ છે, એટલે આ નાના બાળકો સાથે બેસવાની શરમ આવે છે, સંકોચ થાય છે. સારું, હું પૂજ્ય ગુરુજીને વાત કરીશ અને આ અંગે કંઈક વિચાર કરીશું. પૂજ્ય હરિસ્વામીએ ગુરુજી સમક્ષ બાળકોની આ રજૂઆત કરી ત્યારે ગુરુજીના આ શબ્દો હતા. જાઓ સ્વામી, તમે યોગ મંડળની શરૂઆત કરો, પણ એક વાત ધ્યાન રાખજો. યુવા સભામાં 5 યુવાનો આવે કે 500 યુવાનો આવે, પણ આ સેવા કાર્ય કાયમ ચાલુ રાખવાનું છે. અને હરિસ્વામીએ પૂજ્ય ગુરુજીના આ શબ્દો જીવનમાં વણી લીધા. ત્યારથી લઈને આજ દિન સુધી પૂજ્ય હરિસ્વામીએ આ સંસ્કાર સભાની સેવા નિઃસ્વાર્થ ભાવે ચાલુ રાખી છે. ઉપરાંત યુવા સભામાં હરિસ્વામી દ્વારા પૂજ્ય ગુરુજીની આજ્ઞા અને પ્રેરણાઓથી સત્સંગના સંસ્કારોને દૃઢ કરી આ મંદિરના યુવાનો સારી કારકિર્દી પ્રાપ્ત કરી દેશ વિદેશમાં રહી સારા સત્સંગી બની અને પોતાના કર્તવ્યનું પાલન કરી રહ્યા છે. તો આવો આપણે વિદેશમાં વસતા આ યુવાનોના પ્રતિભાવ સાંભળીએ. જય સ્વામિનારાયણ. હું ઉમેશ પટેલ, હું અમેરિકામાં 21 વર્ષથી રહું છું. જ્યારે અહીંયા ગાંધીનગરમાં રહેતો હતો ત્યારથી આ મંદિરમાં નિયમિત આવતો હતો. યુવક મંડળમાં સભ્ય બન્યો ત્યારથી દર ગુરુવારે યોગ સભામાં રેગ્યુલર આવતો હતો. છેલ્લા 21 વર્ષથી અમેરિકામાં છું, પણ આ ગુરુના આશીર્વાદથી અને મંડળના સંસ્કારોથી સુખી છું. અમેરિકામાં 2 મકાનો છે, મારા પરિવારમાં ખૂબ સારો સત્સંગ છે, એ બધું જ પૂજ્ય ગુરુજી, હરિસ્વામી અને યોગ સભામાં મળતા સંસ્કારોને આભારી છે. જય સ્વામિનારાયણ. પૂજ્ય ગુરુજી, હરિસ્વામી અને સર્વે હરિભક્તોના ચરણમાં વંદન કરીને મારા જય સ્વામિનારાયણ. હું જયમેન ભાવસાર, મારી 3 બહેનોમાં હું સૌથી નાનો છું. પૂજ્ય ગુરુજીએ મારા ઘરે મહાપૂજા કરાવી સંકલ્પ કર્યો, પછી મારો જન્મ થયો, અને એટલે જ જન્મ પહેલાંના આ આશીર્વાદ અને સંસ્કારો મારા જીવનમાં ઉતરી ગયા છે. હાલ હું USAમાં છું. આ દેશમાં રહીને પણ તમને કેવો દેખાવ છું? મારું આ ઘડતર પૂજ્ય ગુરુજી અને હરિસ્વામી દ્વારા થતા સંસ્કારોના સિંચનને જ આભારી છે. ગુરુસભામાં આવવાથી મારો સાચો વિકાસ થયો છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હું વિરેન્દ્ર ધર્મપાલ, USAમાં 2005માં એકલો જ ગયો હતો. મને કશું જમવાનું બનાવતા આવડતું નહોતું, પણ ક્યાંય બહાર જમ્યો નથી. જેમ તેમ કરીને ભાખરી ખીચડી બનાવતા શીખ્યો. કંપનીના કામે ચીન જવાનું થયું ત્યારે સાથે કુકર અને ખીચડી લઈને ગયો હતો. જો આ નિયમમાં હું દ્રઢ રાખી શક્યો હોય તો તે મારા ગુરુજી અને હરિસ્વામી દ્વારા યુવક મંડળમાં મળતા સંસ્કારોને આભારી છે. અત્યારે USAમાં પરિવાર સાથે સુખેથી રહું છું. ઘરનું ઘર છે, સ્વામીના ભગવાનની કૃપા છે. જય સ્વામિનારાયણ. જ્યારે પણ મનમાં કાંઈ પણ મૂંઝવણ થાય ત્યારે પૂજ્ય ગુરુજીને ફોન પર વાત કરું
અરે સાંભળીને આનંદ થયો. પણ હજુ તને ક્યાં ખબર છે, જ્યારથી આ પ્રભુ બિરાજ્યા છે ત્યારથી લઈને બસ ધ્યાન ભક્તિ કીર્તન ભક્તિ નિત્ય થયા જ કરે છે. અરે અખંડ વરસાદ વરસ્યા જ કરે છે. વરસાદ વરસાદ તો જલ્દીથી આ છત્રી નીચે આવી જા, નહીતર પલળી જઈશ અને શરદીનો માર્યો છીકમ છીક કરવા માંડીશ. તું સમજ્યો નહીં પરમાનંદ,
આપણા ગુરુભાઈ એવા યુવા સભ્યશ્રી આવી તને સમજાવશે. જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આજે હું વરસાદની વાત કરવાનો છું. જે વરસાદ દિવ્ય છે, ભવ્ય છે અને અલૌકિક છે. સજ્જનો, જ્યારથી આ મંદિરનું નિર્માણ થયું ત્યારથી પૂજ્ય ગુરુજીના અમૃત વચનોનો વરસાદ, પૂજ્ય ગુરુજીના વહાલનો વરસાદ, સત્સંગનો વરસાદ, સમાજમાં સુખી જીવન જીવવાના ઉપાય એટલે કે સમ, સદભાવ અને સંસ્કારનો વરસાદ. જુઓ ને, જ્ઞાન સત્રમાં પૂજ્ય ગુરુજીના વચનોનો વરસાદ. શ્રાવણ માસ અને ધનુર્માસમાં સમગ્ર મહિનો ચાલતી જ્ઞાન વાર્તા, યુવા સંસ્કાર સભા, બાલ બાલિકા સંસ્કાર સભા, બહેનોની સંસ્કાર સભા, શિક્ષણ અને આરોગ્ય પ્રવૃત્તિ, સાહિત્ય અને સંપ્રદાય તેમજ હિન્દુ સંસ્કૃતિના ઉત્સવો, મંદિરની આધ્યાત્મિકતા અને શાંતિ દ્વારા શ્રદ્ધાળુઓને ભીંજવતો ભક્તિનો વરસાદ. આમ આ મંદિરમાં અહર્નિશ અવિરત વરસી રહ્યો છે વરસાદ, કરુણાનો વરસાદ, કૃપાનો વરસાદ, ભાગ્યમ પ્રેમનો વરસાદ, શાંતિનો વરસાદ, પ્રભુ દર્શનનો વરસાદ. આવો દિવ્ય વરસાદ વરસાવતા પૂજ્ય ગુરુજી માટે ઉચ્ચારેલા આચાર્ય મહારાજ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ. પણ સંતો એમ કહેતા કે આ એક મણ પથ્થર હોય અને 10 મણ લાકડું હોય અને ભારો બાંધ્યો હોય તો મણ પથ્થર તરી જાય, પણ 10 મણ પથ્થર હોય અને 1 મણ લાકડું હોય તો લાકડું ડૂબી જાય. એમ હંમેશા કરી શકીએ. સ્વામી હમણાં જ વાત કરીને મુક્તાન સ્વામીની કે મહારાજે આજ્ઞા કરેલી આજીવન પર્યંત તમારે શાસ્ત્ર રચના કરવી, એટલે અત્યારે જાહેરમાં સ્વામીને આ બધાની સાક્ષી એક ખાસ કરવા માટે આજીવન પર્યંત તમારે આ કામ કરવાનું. આમાં પાછળ લિસ્ટ છે લખેલું કેટલા પ્રકાશનો થયા, આ જગ્યા ઘણી બધી ખાલી છે. વિશેષ કઈ નથી કહેતો, પણ જે આવી 20 વર્ષમાં આ મંદિર દ્વારા મંદિરમાં વિરાજમાન શ્રી મૂર્તિ સ્વરૂપે એમના દ્વારા અને સ્વામી દ્વારા એના શિષ્યો દ્વારા જે અનેક દિવસમાંને ભગવાન સન્મુખ થવાની પ્રવૃત્તિ, વેદાંતાચાર્ય, વેદાંત તીર્થ, સાહિત્ય રત્ન અને સાહિત્ય શાસ્ત્રીની પદવીઓ મેળવી, ઉપરાંત માસ્ટર ઓફ ફિલોસોફી ની ડિગ્રીઓ મેળવી, ઉપરાંત કુશાગ્ર બુદ્ધિ મેધાશક્તિથી શાસ્ત્રોના રહસ્યોને જ્ઞાનને આત્મસાત કર્યું. કથાવાર્તા, સત્સંગ અને ભારતીય સંસ્કૃતિના પ્રચાર માટે ભારત ઉપરાંત અમેરિકા, ઇંગ્લેન્ડ. આ બાજુ માં છે તો બીજી બાજુ પત્ની છે. સમસ્યા તો અતિ ગંભીર છે વસંત. મહા ગંભીર. આમને આમ તો ના ચાલે, કોઈ ઉપાય શોધવો જ પડશે. હું તો વિચારી વિચારી ગાંડો થઈ ગયો. આ બંનેનો મનમેળ થાય તો ઘરમાં શાંતિ થાય. ચિંતા ના કર, ચાલ મારી સાથે, જરૂર કોઈ ઉપાય મળશે. પણ ક્યાં જવાનું, કોને મળવાનું? આપણે કોર્ટ કચેરી નથી કરવી. અરે, આપણે કોર્ટમાં નથી જવાનું, શોર્ટમાં જવાનું છે, જ્યાંથી આપણને જરૂર ઉપાય મળશે. તું મારા ઉપર વિશ્વાસ રાખ. તારા પર તો વિશ્વાસ છે, પણ મારા ભાગ્ય પર મને વિશ્વાસ નથી. તું ગભરાઈશ નહીં, મેં મારા ગુરુ પાસેથી ઉપાય ભણેલો છે. એક શરત,
હું કહું તે તારા પત્નીએ કરવું પડશે. અરે ભાઈ, જો શાંતિ રહેતી હોય તો હું ગમે તે કરવા તૈયાર છું. તારી ભાભીને હું સમજાવી દઈશ, તું ઉપાય બતાવ. જો મારા ગુરુએ ખાસ મંત્ર સિદ્ધ કરેલું જળ મને આપ્યું છે. હવે સાંભળ, જ્યારે સાસુ વહુ વચ્ચે ઝઘડો થાય ત્યારે આ જળનું એક ઢાંકણ જળ તારી પત્નીના મોંમાં આપવાનું અને કહેવાનું જળને મંદિર પધાર્યા મારે શ્યામળો સોહાગી રે, શ્યામળો સોહાગી, શ્યામળો સોહાગી રે, શ્યામળો સોહાગી. મંદિર પધાર્યા મારે શ્યામળો સોહાગી રે, શ્યામળો સોહાગી, 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 શ્યામળો સોહાગી રે, શ્યામળો સોહાગી. મંદિર પધાર્યા મારે શ્યામળો સોહાગી રે, શ્યામળો સોહાગી, શ્યામળો સોહાગી રે, શ્યામળો સોહાગી. શ્યામળો સોહાગી રે, શ્યામળો સોહાગી, મંદિર પધાર્યા મારે શ્યામળો સોહાગી રે, શ્યામળો સોહાગી, શ્યામળો સોહાગી રે, શ્યામળો સોહાગી. મહેર કરીને મૂને પોતાની ઠરાવી, પોતાની ઠરાવી, મહેર કરીને મૂને પોતાની ઠરાવી, પોતાની ઠરાવી, બાય ગ્રહીને વાલે હસીને બોલાવી, હસીને બોલાવી. હે શ્યામળો સોહાગી રે, શ્યામળો સોહાગી, શ્યામળો સોહાગી રે, શ્યામળો સોહાગી, શ્યામળો સોહાગી રે. શું વાંધો છે, સમય આવે એટલે ભાગ પડે, એમાં ખોટું શું છે? એ તો તું હજુ પરણ્યો નથી એટલે તને ખબર ના પડે મારા ભાઈ. સાચી વાત છે, હું જ વીતી તું જ વીત છે, ધીરી રે બાપુડિયા. ભાભી કહે છે દુકાન મારે રાખવી છે, અને મારી ઘરવાળી કહે છે દુકાન આપણે જ રાખવાની છે. તો એમાં શું થયું, કરો કિંમત. જેને દુકાન રાખવી હોય તે બીજાને પૈસા ચૂકવી દે. અલ્યા મહેશિયા, એમ સમાધાન થાય એમ નથી. વાત તો કોર્ટ સુધી પહોંચે એટલે સુધી આગળ વધી છે. દુકાનમાં મારા દીકરા જોડે સંદેશો મોકલાયો છે, કહી દેજે તારા બાપને જો દુકાન આપણા ભાગમાં નહીં આવે તો ઘરમાં પેસવા નહીં દઉં.
ભાઈ ની પણ આ જ પરિસ્થિતિ છે. બોલ. તો તારા ભાઈ ભાભી ને સબક શીખવાડી જ દે, હું તને સારામાં સારો વકીલ કરી આપીશ, પણ તું ઢીલો ના પડીશ. અરે અરે મિત્રો, ધીરજ રાખો, મગજ ટાઢું પાડો. જો કોર્ટના દરવાજે ચડશો તો બરબાદ થઈ જશો. એના કરતા યુવા સભામાં સાંભળેલો સંતોનો ઉપદેશ જીવનમાં હોય એમાં રોવાય નહીં. મારી કોઈ મદદ કરો. અરે ભાઈ રડીશ નહીં, હું તારી મદદ કરીશ, આવ મારી પાસે. અરર અરર, આટલી બધી દુર્ગંધ. મારી મદદ કરો, કોઈ મારી મદદ કરો. અરે અરે મહાત્માજી, શું દુઃખ છે તમને? કેમ રડો છો? અરે વર્ણી, બહુ તકલીફ છે, પેટમાં કુછ ટકતા નહીં હે. મહાત્માજી, તમે ચિંતા ના કરો, અમે તમારી ચાકરી કરીશું. આ મહાત્માને પાણીનું એક ટીપુએ પેટમાં ટકતું નથી. જમીન પર સુવડાવીશું તો કાંટા અને કાંકરા વાગશે. અરે વર્ણી, ક્યાં વિચાર કરતે હો? તમારા માટે પથારીની વ્યવસ્થા કરું છું. જો ભી કરના હે જલ્દી કરો, અબ રહા નહીં જાતા હે. એવું તે શું કરું કે આ સેવકને શાતા વડે? આ છે કેળની વાડી અને આના પાંદડા ઉપયોગમાં લઈ શકાય. આવો આવો, હું તમને મદદ કરું, અહીંયા તમારી તકલીફ ઓછી થશે. આવો અહીં આરામ કરો. અરે વરણી, કુછ ઔષધ ભી હો તો દો, કુછ પેટ કી પીડા કમ હો એસા કરો. એ દેખો ના, પથારી ભી ગંદી હો ગઈ. સેવકરામ, તમે ડરશો નહીં, આ પથારી હું બદલી કાઢું છું. આમ સ્વામિનારાયણ ભગવાન સ્વયં એ ગંદા પાંદડા નાખી આવે છે અને બીજા નવા પાંદડાની પથારી કરી આપે છે. ભગવાન જેની સેવા ચાકરી કરે એના દર્દ અને દુઃખ મટી જાય છે. સેવક રામના પેટમાં દહીં દૂધ ટકવા લાગ્યા. સ્વામિનારાયણ ભગવાન નજીકના ગામમાં જઈ ભિક્ષા માગી લાવતા અને આ સેવક રામને જાતે રસોઈ કરી જમાડતા. અને ભિક્ષામાં ઓછું મળતું એટલે જમવાનું પૂરું થતું નહીં. પોતાની પાસે જે 1000 સોનામાં Thank you.
અને એટલા માટે જ આપને કહ્યું છે, યાદ કરાવ્યું છે, કહેતો રહ્યો છું. અને ત્યાં ઘડિયાળ જે આપણે પ્રદર્શન વિભાગમાં એ ઘડિયાળ ઉપર લખેલું વાક્ય યાદ દેવડાવું છું કે વીતેલો સમય અને ગુમાવેલી તક ફરીથી પાછા મળતા નથી. હવે તમને લાગ્યો ને વાત સાચી છે? તો આવો સમય અને આવી તક જે ગુમાવે એ વારે વારે નથી આવતી. ઘણા ઘણા ધન્યવાદ છે. તમે બધાએ ખૂબ સારી આ એક સેવા કરી છે ભગવાનના ભક્તોની. ખૂબ આગળ વધો. ભાવિનભાઈ